કોરોનાની મહામારી વચ્ચે પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સને વેક્સિનેશન આપવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ચીખલીના થાલા ગામે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ સ્પંદન હોસ્પિટલમાં આ વેક્સિનેશન આપવામાં આવી હતી જેમાં સ્પંદન હોસ્પિટલના ડોક્ટર નર્સ તેમજ અન્ય સ્ટાફ મળી 93 જેટલા સ્ટાફે કોવિડ વેક્સિનની રસી લીધી હતી તો અન્ય 7 આરોગ્ય કર્મી મળી કુલ 100 જેટલા કોરોના વોરિયર્સને વેક્સિનેશન આપવામાં આવી હતી ત્યારે આ વેક્સિનેશનની કોઈ આડઅસર થશે નહીં અને વેક્સિનેશન તમામ લોકોએ લેવી જોઈએ સ્પંદન હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનને એ જણાવ્યું હતું આજે 21 તારીખે 21 જાન્યુઆરી 2021 ના રોજ સ્પંદન હોસ્પિટલ ખાતે કોવિશિલ્ડ વેક્સિનનું અમારા તમામ કર્મચારીઓ મૂકવામાં આવી છે એના માટે પ્રથમ તો હું પેરિફેરીના સીએચસી પીએચસી અને આરોગ્યકર્મી અને નવસારી જિલ્લાનો આભાર માનું છું કે ચીખલી તાલુકામાં અત્યારે અમારું એ લોકોએ સ્ટાર્ટ કરી છે વેક્સિન આપવાનું અને અત્યારે એક રૂમર્સ ફેલે છે એક અફવા જેવી ફેલે છે કે કોવિડની વેક્સિન મૂકવાથી તમને તાવ આવે છે ચક્કર આવે છે લોકોની મૃત્યુ થાય છે પણ આજે હું તમને કહેવા માગું છું કે એ તમામ અફવા ખોટી છે અમારા આજે 93 સ્ટાફે મુકાવી છે અને 93 સ્ટાફ તમામે તમારે જે મુકાવી છે કોઈને પણ કશો પ્રોબ્લેમ નથી માઇલ તમને તાવ આવશે એ એક ટોલરેબલ વસ્તુ છે અને સ્લાઇટ પેન થતા મૂકે ત્યારે એક ટોલરેબલ વસ્તુ છે પણ આ એક ખોટી અફવા જે લોકો ફેલાવે છે અને આપણા ભારત સરકારનો જે સાયન્ટિસ્ટ લોકોએ જે અચીવમેન્ટ કર્યું છે એને ડાઉન કરવા માંગે છે કે ખોટી વસ્તુ છે નહીં મુકાવી જોઈએ હું આજે તમામ વસ્તુને ખોટી માનું છું અને હું પોતે આજે વેક્સિન મુકાવીને જોબ પર છું અને અમારા હોસ્પિટલના ચીફ એમડી ડૉક્ટર પિયુષ પટેલ ડૉક્ટર પ્રદીપ પટેલ તેઓ પોતે વેક્સિન મુકાવી છે અને અત્યારે તેઓ તેમની ઓપીડી પર એમનું વર્ક સ્ટાર્ટ કર્યું છે સો આજે હું સ્પંદનના એડમિન તરીકે સર્વને એક વિનંતી કરું છું અને રિક્વેસ્ટ કરું છું કે વેક્સિનને તમે પોઝિટિવ વેમાં લો અને વેક્સિનને કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી અને આજે અમે બધા લોકો વેક્સિન મુકાવીને પોતાના જોબ પર છે ખોટી અફવાઓ છે કે તમને તાવ આવશે તમારું માથું દુખશે આ થતી હશે બધી વાત ખોટી છે માટે હું તમામને રિક્વેસ્ટ કરું છું કે તમામ લોકોએ આ વેક્સિન લેવી જોઈએ અને આ વસ્તુમાં આજે અમે સ્પંદન હોસ્પિટલ સીએચસી પીએચસી લોકોની સહમતીથી કોવિડ વેક્સિન અહીંયા કરી છે